नमस्ते खेडूत मित्रों, आज आप बात करीशु गुजरात में थता एक अगत्यना पाक विषे, जे मसाला पाक तरीके वाववामां आवी रह्यो छे, एटले के जीरोनी खेती अथवा जीरोनी खेती पद्धति विषे। जीरा ने केवा प्रकारनी जमीन, आबोहवा अने पियत क्यारे आपवो, आ बधी माहिती आपणे आ विडियो में मित्रों जोईशुं अने जाणीशुं। तो मित्रों, पहला बात करिए कि जीरा ने केवा प्रकारनी जमीन अने आबोहवा जोईए। तो एमां बात करिए तो जीरू जुदा जुदा प्रकारनी जमीन में उगाड़ी शकाय छे। मित्रों, सारा नितारवाळी, रेताळू, गोराळू अथवा तो गोराळू थी मध्यम काळी अने पूरता प्रमाण में सेंद्रिय तत्व जे धरावती होय मित्रों, तेमां आपणे जीरानो पाक लई शकीए छीए। आ सिवाय बात करिए आबोहवानी, तो आ पाक मित्रों रह्यो जे जीरानो पाक, एने ठंडू, सूकू तथा स्वच्छ हवामान वधारे माफक आवे छे। જ્યારે વાદળછાયું અને ભેજવાળું હવામાન હોય તો મિત્રો પાકમાં ચરમી અને ભૂકી છારાનો ઉપદ્રવ વધારે જોવા મળે છે, એટલે કે વાદળછાયું અને ભેજવાળું હવામાન માફક આવતું નથી મિત્રો। હવે વાત કરીએ મિત્રો વાવણી પદ્ધતિની, વાત કરીએ તો કે વાવણી પદ્ધતિ કઈ રીતે કરી શકાય છે મિત્રો। તો મિત્રો, સામાન્ય રીતે ઓટોમેટિક ઓરણીમાં કરતા હોઈએ છીએ અને એમાં ડીએપી અને જીરાનું મિશ્રણ કરી અને આપણે વાવણી કરી શકીએ છીએ। અને બે જે જીરાની હાર હોય એના વચ્ચે 25-30 સેન્ટીમીટરનું અંતર રાખી અને આપણે વાવણી કરી શકીએ છીએ, જેનાથી આપણે બિયારણનો દર પણ ઘટાડી શકીએ છીએ। હવે વાત કરીએ કે વાવણી સમય મિત્રો, તો હવે વાવણી સમય ક્યારે અનુકૂળ આવે? તો મિત્રો, જીરોના સારા ઉગાવવા માટે ઠંડુ અને સૂકું હવામાન જરૂરી હોવાથી નવેમ્બર માસમાં સામાન્ય રીતે શરૂઆત થાય છે વાવણીની। પણ જનરલી રીતે નવેમ્બરની 15 તારીખની આજુબાજુ જ્યારે ઠંડુ હવામાન થઈ જાય અને ઉષ્ણ તાપમાન 30 સેલ્સિયસથી નીચે અથવા 30ની આજુબાજુ રહે ત્યારે આપણે વાવણી કરી શકાય છે, અથવા તેની આજુબાજુ વાવણી કરવાથી વધારે લાભદાયી નીવડે છે મિત્રો। આ સિવાય જો વધારે મોડું કરવામાં આવે તો જ્યારે પાક છેલ્લે પાકવાની અવસ્થા હોય ત્યારે ઝડપથી પાકે છે અને ઉત્પાદન ઘટવાના ચાન્સ વધારે રહે છે। અને વાત કરીએ તો બિયારણ કેટલું જોઈએ મિત્રો, તો 12-16 કિલો અલગ અલગ જારીએ વાવતા હોય તો અલગ અલગ જોઈતું પડે છે। તો મિત્રો, 12-16 કિલો 1 હેક્ટરમાં જોઈએ છે। હવે વાત કરીએ કે એની સુધારેલ જાતો કઈ છે મિત્રો, તો જીરુના પાકના વાવેતર માટે જે મુખ્ય મસાલા સંશોધન કેન્દ્ર છે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી જગુદણ દ્વારા ગુજરાત જીરુ જે 3 અને 4 નંબર છે એ સુકારા સામે રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે મિત્રો, અને એનું સારું એવું ઉત્પાદન જોવા મળી રહ્યું છે, જેમાં ગુજરાત જીરુ 4 વધારે વાવવું અનુકૂળ છે। હવે વાત કરીએ કે બીજને માવજત કેવી આપવી જોઈએ મિત્રો, તો બીજને વાવતા પહેલાં 8 કલાક પાણીમાં પલાળી રાખી અને કોરું કરી અને વાવવાથી ઝડપથી ઉગાવો થાય છે મિત્રો। આ સિવાય બિયારણને કાર્બેન્ડાઝિમ જે 22 ટીન કરીને બજારમાં દવા મળી રહી છે એનો 3 ગ્રામ પ્રતિ 1 કિલોએ પટ આપી અને આપણે વાવણી કરી શકાય છે મિત્રો। હવે વાત કરીએ કે ખાતર, કે ખાતર કેવું અથવા કયું ખાતર નાખવું જોઈએ મિત્રો। સામાન્ય રીતે જીરું એ ટૂંકા ગાળાનું અને છીછરા મૂળવાળો પાક હોવાથી છાણિયું ખાતર વધારે પ્રમાણમાં જરૂરિયાત રહેતી નથી, પરંતુ મિત્રો જે મરઘાનું ચરક અથવા પોલ્ટ્રી મેન્યુર આપણે કહીએ એ છાંટકા એ આપણે પડામાં નાખવાથી સારા એવા પ્રમાણમાં ઉત્પાદન વધારે જોવા મળી રહ્યું છે। તો એ મિત્રો એનું પ્રમાણ 6-7 ટ્રોલી 1 હેક્ટરમાં, એટલે કે 6 વીઘામાં 6 ટ્રેક્ટરની ટ્રોલી નાખવાથી સારો એવો ઉગાવો અને જીરાનું વધારે ઉત્પાદન લઈ શકાય છે મિત્રો। અને આ સિવાય વાત કરીએ કે ડીએપી કેટલું જોઈએ, તો વીઘે 5 કિલો ડીએપી અને 5 કિલો યુરિયા મિત્રો વાવણી વખતે પાયાના ખાતર તરીકે નાખવું। આ સિવાય વીઘે 5 કિલો આપણે જ્યારે પાક ઉગી જાય અને જે બીજી અવસ્થાઓ આવે ત્યારે આપણે વીઘે 5 કિલો આ સિવાય યુરિયા અલગ અલગ તબક્કામાં નાખી શકાય છે મિત્રો। વધારે નાઇટ્રોજનયુક્ત ખાતરો મિત્રો નાખવા નહીં, જેનાથી રોગ વધારે આવવાની શક્યતા રહેલી હોય છે। હવે વાત કરીએ મિત્રો કે પિયત, મિત્રો જીરાના પાકમાં પિયત ખૂબ જોખમી છે। પ્રથમ પિયત વાવણી બાદ તરત જ આપવું જોઈએ અને બીજું હલકું પિયત 4થા દિવસે, જો વધારે પ્રમાણમાં વાટી ગઈ હોય જમીન તો 4થા દિવસે આપણે પિયત આપી શકાય છે। આ સિવાય બીજું પિયત જમીનની
વ્રતના આધારે આપણે 8 થી 10 દિવસે પણ આપી શકાય છે. અને ત્રીજા પિયતની વાત કરીએ તો 30 દિવસે અને ચોથું પિયત આપણે 60 દિવસે આપવાની ભલામણ છે મિત્રો. જો વધારે રેતાળ જમીન હોય તો 5મું પિયત 70 દિવસ બાદ આપવું. પાણીની મિત્રો જ્યારે અછત હોય ત્યારે કટોકટીની અવસ્થા જેવી કે વાનસ્પતિક વૃદ્ધિનો તબક્કો એટલે કે વાવણી પછી આપણે વાત કરીએ તો 30 થી 32 દિવસે, અને એક બીજો તબક્કો હોય જે બીજના વિકાસને લગતો હોય જે 65 થી 70 દિવસની આજુબાજુ આવતું હોય ત્યારે આપણે કટોકટીના પિયત આપવા જોઈએ, એટલે કે 2 પિયત આપવા જોઈએ. હવે મિત્રો વાત કરીએ કે નીંદણની, તો જીરાના પાકમાં મિત્રો નીંદણ વધારે જોવા મળતું હોય છે. તો જીરાનો પાક 45 દિવસ સુધી નીંદણ મુક્ત રહે એ રીતે રાખવાથી ઉત્પાદનમાં વધારે ઘટાડો આવતો નથી. જો મજૂરો સહેલાઈથી મળતા હોય મિત્રો તો આપણે મજૂરો દ્વારા નીંદામણ કરાવી શકીએ છીએ. આ સિવાય આપણે જો પેન્ડીમિથાલિન દવા આવે એ પણ વાપરી શકીએ છીએ, જે પ્રથમ પિયત આપતા પહેલાં અથવા આપી દીધા પછી 24 કલાકની અંદર આપણે છંટકાવ કરી શકીએ છીએ, જેનાથી સારું એવું નીંદણ કંટ્રોલ થઈ શકે છે મિત્રો. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરો. ખેડૂત મિત્રો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આભાર.